नमस्कार वाला विद्यार्थी मित्रों, धोरण 10 ना विद्यार्थी मित्रों, छेला पीरियड में आपणे जे रीते बात करी ए मुजब आजे आपणे काव्य पहेलू माय सॉन्ग एटले के मारू गीत ऊपर आपणे लख्युं छे मारू गीत, अने जेना रचयिता छे रविन्द्रनाथ टागोर। तमे एने सारी रीते ओळखो छो, आपणा राष्ट्रीय कवि तरीके जेने प्रस्थापित करवामां आवेला रविन्द्रनाथ टागोर एक बहुमुखी प्रतिभा लेखक, कवि, डांसर, एक्टर, सिंगर, म्यूजिशियन आवी अनेक प्रतिभाओं जेमां भरेली हती, अने प्रखर देशभक्त एवा रविन्द्रनाथ टागोर द्वारा रचायेल आ काव्य छे माय सॉन्ग। अने एमां एक पिता छे, એ પોતાના પુત્રને સંબોધી અને વાત કરે છે કે પોતાનું આ ગીત છે એ શું શું કામ કરશે, મતલબ એ છે કે આપણા વડીલો જે આપણને જે સલાહ આપતા હોય છે, જે એમના શબ્દો હોય છે, એ આપણા જીવનમાં કેટલા ઉપયોગી નીવડે છે, ક્યાં ક્યાં ઉપયોગી નીવડે છે, એ શું શું કરે છે, કેવા ચમત્કારો સર્જે છે, એની વાત અહીંયા કાવ્યમાં કરવા તો આપણે કાવ્ય જોશું। અહીંયા શબ્દો સાથે લખેલા છે, એ ધીમે ધીમે આપણે શબ્દો પણ સાથે સાથે સમજતા જશું, અને તમને પણ છેલ્લા પીરિયડમાં આ કાવ્ય અને એમાં આપેલી ગ્લોસરી એટલે કે શબ્દાર્થ છે, ટિપ્પણી છે, એ લખવા માટે તમને આપેલી, એટલે તમે કાવ્યથી થોડાક પરિચિત તો થઈ જ ગયા છો, કદાચ તમને એનો અર્થ થોડો ઘણો સમજાઈ પણ ગયો હશે। અહીંયા આપણે સંપૂર્ણ અર્થ એનો સમજશું કે કાવ્યમાં શું કહેવામાં આવ્યું છે, રવિન્દ્રનાથ ટાગોર શું કહે છે, ચાલો જોઈએ। ધીસ સોંગ ઓફ માઇન્ડ, માઇન્ડ નો અર્થ મતલબ મારું, ધીસ સોંગ ઓફ માઇન્ડ, માય સોંગ ને બદલે સોંગ ઓફ માઇન્ડ, ધીસ સોંગ ઓફ માઇન્ડ વિલ વિન ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ, અરાઉન્ડ યુ તારી ચારે તરફ તારી ફરતી બાજુ, લાઈક અ ફોન્ડ આર્મ ઓફ લવ, લાઈક અ ફોન્ડ આર્મ ઓફ લવ, એક પ્રેમા એક પ્રેમ ભર્યા હાથની જેમ, પ્રેમની જેમ વાલ ભર્યા હાથની જેમ, એ મારું આ જે ગીત છે એ તારી આસપાસ પોતાનું સંગીત રેલાવશે, મારું ગીત તારી આસપાસ પોતાનું સંગીત રેલાવશે, પણ કેવી રીતે, એક પ્રેમ ભર્યો હાથ હોય, પ્રેમાળ હાથ હોય, એ રીતે જેમ પ્રેમથી આપણા માતા પિતા છે આપણને હગ કરે, એટલે કે આપણને આલિંગન કરે, આપણને ભેટી પડે, અને જે અનુભવ થાય, અનુભૂતિ થાય, એવી વાત અહીંયા કરવામાં આવે છે કે પ્રેમ ભરેલા હાથની જેમ તારી આસપાસ એ સંગીત રેલાવશે, એટલે કે તને વીંટળાઈ જશે, એવો અનુભવ કરાવશે કે મારા પિતાનો હાથ મારી ફરતે વીંટળાયેલો છે। This song of mine will touch your forehead like a kiss of blessing. You know, કેટલાક લોકોમાં કોઈને આશીર્વાદ આપવાના હોય, ખાસ કરીને ક્રિશ્ચિયન લોકોમાં એમાં છે કે આશીર્વાદ આપવાના હોય ત્યારે ફોરહેડ એટલે કે કપાળ, કપાળને ચૂમવામાં આવે છે, પોતાનાથી નાના હોય કે પોતાની સમકક્ષ હોય, ખાસ કરીને નાનાઓને જ આશીર્વાદ આપવાના હોય તો પોતાનાથી થોડા ઘણા પણ નાના હોય એને આશીર્વાદ આપવા માટે એનું કપાળ ચૂમવામાં આવે છે, અને એને કહેવામાં આવે છે બ્લેસિંગ। તો મારું આ ગીત છે એ બ્લેસિંગ રૂપે એટલે કે આશીર્વાદ રૂપે તારા કપાળને ચૂમશે,
आशीर्वाद ना चुंबन नी जेम तारा कपाड़ ने चूमशे, एनी जेम तारा कपाड़ नो स्पर्श करशे। आशीर्वाद ना चुंबन नी जेम तारा कपाड़ नो स्पर्श करशे। When you are alone, it will sit by your side and whisper in your ear. અને જ્યારે તું એકલો પડી ગયો હોઈશ ત્યારે આ મારું ગીત છે એ તારી બાજુમાં બેસશે, કોઈ સાથીદાર નહીં જેમ તને સાવ એકલું નહીં લાગે। મારું ગીત છે, મારા જે શબ્દો છે એ તારી સાથે હશે, અને વડીલોના શબ્દો આપણી સાથે જ હોય, હંમેશા આપણી સાથે હોય। જ્યારે જ્યારે આપણને એકલતા લાગે ત્યારે એ આપણી બાજુમાં આપણને એ યાદ આવે છે એના શબ્દો। તો અહીંયા એ પિતા પોતાના બાળકને એવું કહે છે કે મારા શબ્દો છે એ તારી બાજુમાં બેસશે અને તારા કાનમાં ધીમે ધીમે વાતો કરશે। કોઈ આપણી બાજુમાં બેઠું હોય, મિત્રો છે, એ જે રીતે વાતો કરે, ધીમે ધીમે વાતો કરે, એ રીતે કોઈને સહેલાવવા, કોઈને ખોસલા, કોઈને આશ્વાસન આપવાના, એવા જે શબ્દો જ્યારે કહેવામાં આવે ત્યારે ધીમે ધીમે એને સમજાવવામાં આવે છે, એવા શબ્દો એ તારા કાનમાં ગણગણશે। વિસ્પરનો મતલબ છે ધીમે ધીમે કહેવું, મતલબ ગણગણ। વેન યુ આર ઇન ધ ક્રાઉડ, વેન યુ આર ઇન ધ ક્રાઉડ ઇટ વિલ ફેન્સ યોર ફેન્સ યુ અબાઉટ વિથ અલોફનેસ। ક્રાઉડ ટોળા, મોસ્ટલી મા બાપને એવું લાગે કે પોતાનું બાળક છે એ ક્યાંય કોઈની વચ્ચે પહોંચી જાય તો એનાથી થોડુંક એને બચાવવું જોઈએ, એમાં જે અવગુણો હોય એનાથી બચાવવું જોઈએ। તો અહીંયા આ પિતા એવું કહે છે કે જ્યારે તું ટોળામાં હોય, કઈ તોફાન થાય, કઈ પણ થાય, ટોળાનું કઈ નક્કી ન હોય, અથવા એના જે અવગુણો છે એ તારામાં ઉતરવાના થાય ત્યારે, એટલે જ્યારે તું ટોળામાં હોય ત્યારે તારી આસપાસ એક ફેન્સ એટલે કે વાળ બની જશે, આસપાસ વાળ બની જશે, તારું રક્ષણ કરશે। અને કેવી રીતે કે ફેન્સ અબાઉટ વિથ અલુફનેસ, તને એમ જુદો પાડ, ટોળાથી કંઈ જુદો પાડતા તારી આસપાસ એક વાડ તરીકે, એક રક્ષણ તરીકે, એક આડસ તરીકે તારી આસપાસ વીંટળાઈ જશે। એટલે કે મારા જે શબ્દો છે ઇટ વિલ મેક યુ ડિસ્ટિંક્ટિવ ફ્રોમ ધ અધર પીપલ, યુ વિલ બી એક્સ્ટ્રા ઓર્ડિનરી ધેન અધર પીપલ, મતલબ કે તને બીજા લોકોથી અલગ પાડશે, મતલબ કે જુદો જ તરી આવશે। એવું નથી કે બધા એને ખેંચીને જુદું પાડી દે, અલગ કરી નાખ, ત્યાં ટોળામાં તું ન જુ, માણસોની વચ્ચે હોય છે પણ તારામાં મારા આ જે શબ્દો છે એના ગુણ છે એ તને બધાથી અલગ પાડી દેશે, તને ઉત્તમ બનાવશે, તારું રક્ષણ કરશે ટોળાના અવગુણથી, ટોળા દ્વારા જે કંઈ તારી ઉપર શબ્દોનો મારો ચલાવવામાં આવે, અવગુણોનો મારો ચલાવવામાં આવે એનાથી તને જુદો પાડશે। અહીંયા અલુફનેસનું પણ આપણે લઈએ છે, અલોન અલુફનેસ મતલબ એકલતા, અને ફેન્સ એટલે વાળ આડશ। My song will be like a pair of wings to your dreams. Pair, જોડી, કઈ પણ બધું બંધ બેસતું હોય એને પેર કહેવાય, આપણે કપડામાં પેન્ટ શર્ટ હોય તો પેર કહેવાય, હાથ છે ડાબો જમણો તો પેર કહેવાય, બે જમણા હોય તો પેર ન કહેવાય,
ડાબો જમણો હોય પગ છે ડાબો જમણો આ ડાબી જમણો તો એ બધી પેર છે હાથની પેર પગની પેર આંખોની પેર કાનની પેર પેર ઓફ વિંગ્સ પક્ષી મુની જે હોય છે પક્ષીની કેવે જોઈએ એક જ પાંખ એની ડાબી જમણી હોય ને ઇટ ઇઝ પેર આ આની પેર ને માઉથ બિગ એટલે કે ચાંચ એની પેર ને જે જોડીમાં હોય એની પેર જોડી જોડી તો એમ કે છે કે મારું ગીત છે એ તારા ડ્રીમ્સ એટલે કે સપનાઓ એ સપનાઓની પાંખો બનશે પાંખની જોડી એટલે કે બંને પાંખો બનશે જેમ પક્ષીઓ ઉડે છે એમ તારા સપનાઓની પણ ગગનમાં વિહરાવશે એટલે ક્યાંય દૂર સુધી લઈ જશે સપના કરી દે રાતે સુતા સુતા સપના આવે એને સપના એ તો છે એ ડ્રીમ્સ છે એ સ્લીપિંગ ડ્રીમ્સ ડ્રીમ્સ ઇન ધ સ્લીપિંગ સ્ટેટ એટલે કે સુંદી અવસ્થામાં આવેલા સપનાઓ પણ લોકો જે ને સુતા સુતા સપના તો ક્યારેક જ આવે છે ક્યારેક ડરાવણા હોય ક્યારેક સારા હોય ક્યારેક નરસા હોય ઘણા બધા પ્રકારના સપના હોય જેની ઉપર કોઈ જાતનો કાબુ નથી હોતો એ બધા ફેક હોય છે ઘણી વાર તો આપણે દિવસના વિચાર કરેલા હોય એ સપના બની આવે છે પણ આ ડ્રીમ્સની વાત એ કરે છે કે જે તમે પોતે જાગતી આંખે જોયેલા લોકો બધા સપના જોવે છે જેને કહેવામાં આવે છે ઈચ્છા કોઈને મુકેશ અંબાણી બનવાની ઈચ્છા હોય એમણે સપનું કહે પણ બધા સપના તો જોતા હોય છે તમે લોકો બાળકો ઘણા જોતા હશો મારે ડોક્ટર બનવું છે મારે ભણી ભણીને આવું થવું છે એ બધા સપના છે આટલું આટલું કમાવું છે આવું મકાન બનાવવું છે મારા મા બાપને આ રીતે મારે રાખવા છે એટલે સપના છે તો એ સપનાની વાત કરે છે ઘણી વાર આપણે પ્રવાસ ક્યાંય ને ક્યાંય કરીએ કે હું આમ આમ જઈશ આટલા પૈસા થશે તો હું પ્લેનમાં વા જઈશ ઇંગ્લેન્ડ જઈશ અમેરિકા જઈશ આ જોઈ આવીશ ઓલું જોઈ આવીશ ડિસ્કવરીમાં જોયેલા પહાડો જોઈ આવીશ આવી બધી જે ઈચ્છાઓ હોય છે અને પછી એ સપનામાં આપણે જોતા હોય કે ઓ અહીંયા પહોંચ્યા ને માં પહોંચ્યા ને આમ થયું ને તેમ થયું ને એવા વિચારો દ્વારા જે આપણે પહોંચીએ છીએ એ આપણે ડ્રીમ્સ એ સપનાની વાત અહીંયા કરવામાં આવી છે કે મારા જે શબ્દો છે એ તને એ તારા સપનાઓની પાંખો બનશે માનો કે તમે તાજમહેલ જોયો છો તમને ચિત્ર બતાવવામાં આવે અથવા તો ચિત્ર પણ ન બતાવવામાં આવે એનું વર્ણન કરવામાં આવે કે આવો તાજ છે એમાં આવો ગુંબજ છે આરસ પાણથી બનાવેલું છે આ છે તે છે એ બધું તમારી સામે શબ્દસ વર્ણન કરવામાં આવે ને તો તમને એવું લાગે કે તમે ત્યાં પહોંચી ગયા છો તમારી નજર નજર સમક્ષ તરવર લાગે એની અહીંયા વાત તમે જોયું ન હોય છતાં પણ તમારી નજર સામે આવી એ તમારા સપનાને પાંખો આપી ગયા તમને ત્યાં પહોંચાડે ત્યાંનો અનુભવ કરાવે છે તેની વાત કરે છે તો એના પિતા એવું કહે છે કે મારા જે શબ્દો છે એ તારા સપનોની પાંખો બનશે તને ત્યાં સુધી પહોંચાડશે ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્ડ્સ ઓફ ધ અનનોન જો એ જ પરિભાષા વાત કરે છે કે તારા સપનોની પાંખો બનાવશે અને જે અનનોન અજાણ્યું જે જેનાથી આપણે પરિચિત નથી તેવું તેવી જગ્યાઓના તેવા સ્થળની છેક ધાર સુધી એટલે કે એના અંત સુધી તને એનો તને અનુભવ કરો છો પહેલેથી છેલ્લે સુધીનો અનુભવ કરો છો અને જો વર્ગનો વર્ગ
એટલે કે ધાર અથવા પગાર એટલે કે છેડો તાવ છેડે છે. ઇટ વિલ બી લાઈક ઓન ધ પેટફુલ સ્ટાર ઓવર ઓવર હેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર બ્રો. આપણે જ્યારે રાતના અંધારામાં ચાલતા હોય ઉપર જોઈએ તો એક જ તારાને આપણે નજર સામે રાખ્યો હોય અથવા ચંદ્ર કે તારો કે છે કંઈ અહીંયા તારાની વાત કરીએ તો એ જાણે આપણી સાથે સાથે ચાલતો હોય જ્યાં જાય ત્યાં સાથે આમ જાય તો સાથે જ આમ જાય તો આડા આડા ગમે તે બાજુએ જે આપણી સાથે સાથે કેવી રીતે કે આપણે કોઈ કૂતરું પાડ્યું હોય આપણે આપણને વફાદાર હોય આપણે જ્યાં જઈએ ત્યાં પાછળ પાછળ કરે એવી રીતે ફેઇથફુલ વફાદાર. મારો મારા શબ્દો છે એ જેમાં આ તારો છે વફાદાર તારો આપણે જ્યાં જાય ત્યાં જેમ જેમ કરે છે એ વફાદાર છે આપણી સાથે સાથે રહે છે માટે એને વફાદાર કહેવાય છે. તો એ વફાદાર તારાની જેમ જ્યારે તારા રસ્તા ઉપર અંધારું છવાઈ જશે એટલે કે તારા જીવનમાં જ્યારે પણ દુઃખ આવશે તો તને માર્ગદર્શન આપવા માટે એક વફાદાર તારાની જેમ એ તારી સાથેની સાથે રહેશે. મારા જે શબ્દો છે એ તારી સાથેની સાથે રહેશે તને આશ્વાસન આપશે. દુઃખની અંદર મા બાપના શબ્દો છે વડીલોના શબ્દો છે એ ગમે ત્યારે આપણને આશ્વાસન આપે છે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ ઓફ યોર આઈઝ. પ્યુપિલ ઓફ આપણી જે આંખ છે ને એ આંખને તમે ધ્યાન દીધો છો ને તો એ ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. આંખનો ડોળો છે એ ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. પેલા આમ સફેદ ભાગ હોય પછી એની અંદર આમ ડાર્ક હોય અને એની અંદર સાવ નાનકડો એકદમ ઘેરો ડાર્ક. અને આ જે વચ્ચેનો ભાગ છે ને એ જ જોવા માટે મહત્વનો છે. આને કહેવાય પ્યુપિલ. બરાબર આંખનું રતન જે કીકી એમ કીધું છે કે મારું ગીત છે એ તારી આંખની કીકીમાં બેસે. જોવા માટેની જે વસ્તુ છે આ પડદો છે નેત્રપટલ છે એની અંદર બેસ કીકીમાં બેસ એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. હાર્ટ ઓફ થિંગ્સ હાર્ટ ક્યાં અહીંયા અને માણસનું જે હૃદય છે ને એમાં એના તમામ રહસ્યો માણસના હૃદયની અંદર તમામ રહસ્યો. તો અહીંયા એના પિતા એવું કહે છે કે મારું ગીત છે એ તારી આંખની કીકીમાં બેસશે અને વસ્તુના હૃદય સુધી તને પહોંચાડશે. એટલે કે મારા શબ્દો છે એ જેમ આપણી નજર જેમ પડે અને ઘણીવાર આપણા જે વિચારો છે એ ક્યાં સુધી પહોંચે છે એને પણ ઘણા બધા લોકો દ્રષ્ટિ કહે છે. એને દ્રષ્ટિ જ કહેવામાં આવે. નજર પડવી ધ્યાન પડવું નજર પડવું એટલે કે કઈ વસ્તુની ખબર પડવી અગાઉથી બીજા કરતા બધાને વિશેષ કઈ ખબર પડવી એને કહેવાય નજર પડવું ધ્યાન. તો એના પિતા એવું કહે છે કે મારા શબ્દો છે એ તને એવી રીતે માર્ગદર્શન આપશે તારી સમજદારીમાં એ એવી રીતે મદદરૂપ થશે કે તું વસ્તુઓના રહસ્ય સુધી પહોંચી શકીશ જે બીજા ના સમજી શકે એવી રીતે તું સમજી જઈશ. વસ્તુના રહસ્ય સુધી તું પહોંચી શકીશ અને એને ખોલી શકીશ વસ્તુઓ વિશે જાણી શકીશ એનું રહસ્ય જાણી શકીશ. એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલન્સ ઇન ડેથ માણસ મરી જાય પછી બોલી શકે ન બોલી શકે. તો અહીંયા એના પિતા એવું કહે છે કે જ્યારે
મારો અવાજ છે તે મૃત્યુની અંદર શાંત થઈ જશે, એટલે કે મૃત્યુ શૈયામાં જ્યારે હું મૃત્યુ પામીશ અને મારો અવાજ શાંત થઈ જશે ત્યારે પણ માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ, ત્યારે પણ મારું આ ગીત છે એ તારા હૃદયની અંદર જીવંત હૃદયની અંદર બોલતું રહેશે, તારું માર્ગદર્શન કરતું રહેશે, એ બોલતું રહેશે મતલબ બીજા લોકોનું પણ માર્ગદર્શન કરતું રહેશે. તો અહીંયા એક પિતાએ પોતાના શબ્દો પોતાના બાળકને કઈ રીતે ઉપયોગી થશે એની વાત કરી છે. બહુ સરસ વાત છે રવીન્દ્રનાથ ઠાકોરની, અને આપણે પણ સમજી શકીએ છીએ કે આપણા વડીલોના શબ્દો છે ઘણી વાર ઉપયોગી થતા હોય છે, પણ તમે જેમ મોટા થશો ને પછી એ શબ્દો કેટલા બધા ઉપયોગી છે. અત્યારે ઘણી વાર એવું લાગે કે ઘણા બાળકોને પોતાના પિતાના માતાના શબ્દો સારા ના લાગતા હોય, એમ કહેતા હોય કે એટલે આ કામ કરવાનું છે આ ભણવાનું છે, તમને સારા ના લાગતા હોય, ક્યારેક ખીજાતા હોય, ક્યારેક પ્રેમથી. પણ એ તમે જ્યારે મોટા થશો ત્યારે તમને સમજાશે. ઘણી વાર અમને ઘણા બાળકો મળતા હોય છે, એ કહેતા હોય કે સાહેબ તમે એકવાર મને આમ કહ્યું હતું અને સમજાવતા હતા કે આ કર, મેં ન કહ્યું ને હવે મને બહુ અફસોસ. તો ત્યારે અફસોસ કરવાનો સમય ન રહે એટલા માટે માતા પિતાની આજ્ઞાનું પાલન કરજો. જય હિન્દ, જય ભારત. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.